શરૂઆત કરીએ સૌથી પહેલા રૂપિયાની વાત કરી લઈશું. આજે શરૂઆતી કારોબારમાં રૂપિયામાં 10 પૈસાની નરમાશ રહેતા રૂપિયો 68 રૂપિયા 80 પૈસા પ્રતિ ડોલરની સરખામણીએ 68 રૂપિયા 90 પૈસા પ્રતિ ડોલર પર ખુલતો જોવા મળ્યો. ત્યારબાદ રૂપિયામાં જે લેવલ્સ જોવા મળી રહ્યા છે તે અત્યારે તમે જુઓ છો 68.99 આસપાસ, એટલે કે હવે થોડી એક વીકનેસ વધી છે. 5% આસપાસની નબળાઈ અત્યારે જોવા મળી રહી છે આપણને. ડોલર ઇન્ડેક્સ તમે જુઓ છો 97.19 આસપાસ, ત્યાં થોડી મજબૂતી આપણને બનતી જોવા મળી રહી છે. બધું વાતચીત કરીશું કોમ્યુનિટી લાઈવમાં. નોન એગ્રી કોમ્યુનિટીઝ પર ચર્ચા કરવા આપણી સાથે હાજર છે બોનાન્ઝા પોર્ટફોલિયોના જતિન ત્રિવેદી. જતિન, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. ગુડ મોર્નિંગ. સૌથી પહેલા રૂપિયાની વાત, જે ટ્રેન્ડ હમણાં આપણે જોઈ રહ્યા છીએ, કઈ રીતે ઓબ્ઝર્વ કરીશું રૂપિયાને, અને જે વીકનેસ આવી છે તેમાં આગળ શું ફોલોઅપ જોઈ રહ્યા છો તમે? વેરી ગુડ મોર્નિંગ યશ. યસ, આપણે જોઈ રહ્યા છીએ કે રૂપિયો જે છે એ થોડોક નબળો થઈ ગયો છે હમણાં, એસ્પેશિયલી આજે ગેપ અપ ઓપનિંગ જે થઈ છે યુએસડી આરના અંદર. આપણે જોઈ રહ્યા છીએ કે અમુક વસ્તુઓ જે છે એ ડેવલપમેન્ટ જે છે એ થોડુંક રૂપિયાના ફેવરમાં નથી. એસ્પેશિયલી ગોલ્ડના પ્રાઇસીસ આપણે જોઈ લઈએ તો કોન્સ્ટન્ટલી એક અપસાઇડના ટ્રેડ કરી રહ્યા છે, અને સાથે સાથે આપણે જોયું છે કે ઓવરનાઇટ ક્રૂડ ઓઇલના અંદર પ્રાઇસીસના અંદર પણ એક અપટીક દેખાઈ છે, જેના કારણથી બે કમોડિટી જે આપણે એક નેટ ઇમ્પોર્ટર્સ છે બે કમોડિટીઝના અંદર, તો એના કારણે આપણો રૂપિયો જે છે અહીંયા થોડો નબળો ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે. અને સાથે સાથે જ આપણે ઇક્વિટી માર્કેટ્સના અંદર પણ એક સેલઓફ જોઈ રહ્યા છે, જ્યાં આગળ એફઆઈઆઈનું આઉટફ્લો ચાલુ છે કન્ટિન્યુઅસલી, સો પૈસા જે છે એ બહાર જઈ રહ્યા છે. તો એના કારણે આપણે જોઈ રહ્યા છે કે ક્યાંય ક્યાંય રૂપિયાના અંદર જે છે એ રોજાન થોડું વીકનેસો થઈ રહ્યું છે. ઓલધો એફઆઈઆઈની બાઇંગ જે છે તો બીટ ડાઉન થઈ ગઈ છે, સેલઓફ ચાલુ છે ઇક્વિટીઝમાં, બટ સાથે સાથે જ બોન્ડના અંદર બાઇંગ થઈ રહી છે, તો ત્યાં આગળ થોડું સ્ટેબલાઇઝ મેનર છે. બટ ઓવરઓલ આપણે જોવા જઈએ તો ઇક્વિટીઝ બધે જ થોડું વીકનેસમાં છે, એસ્પેશિયલી આપણા ડોમેસ્ટિક માર્કેટ્સ. સો એક સેફ હેવનના તોર પર રૂપિયાના થોડુંક વીકનેસના અંદર જોઈ રહ્યા છે બધા લોકો. અગર લેવલ ટુ લેવલનું આપણે વાત કરી લઈએ ટેકનિકલી, તો લાસ્ટ વીક પણ આપણી ડિસ્કશન થઈ હતી સેમ આપણા સીએનબીસી બજાર પર કે 68.50 ના લેવલ જે છે બહુ સ્ટ્રોંગલી ઇમ્પોર્ટન્ટ લાગી રહ્યા છે અમને. એના જો ઉપર અગર એસ્કેલેટ થાય છે રૂપિયો તો જ ત્યાંથી અગર વધારે સ્ટ્રેન્થ પકડશે, વરના ત્યાંથી પાછું હજી વીકનેસ આવી શકે છે. સો એને એ લેવલ રિસ્પેક્ટ કર્યા છે 68.60, 68.70 પાસેના લેવલ્સ, અને ત્યારબાદ પાછું કન્ટિન્યુઅસલી હવે થોડું વીકનેસમાં ટ્રેડ કરી રહ્યો છે. આગળ ચાલતા અમને દેખાઈ રહ્યું છે કે રૂપિયો જે છે એ 69.20 સુધી એસ્કેલેટ થઈ શકે છે વીકનેસના ઓલા રૂઝાનમાં, અને સપોર્ટ જે છે એ લેશે એ 69.20 અગર ઉપર ગયો તો યુએસડી આના હજી સ્ટ્રોંગલી એસ્કેલેટ થશે, 69.50 સુધી પણ જઈ શકે છે. ઓન ધ ડાઉન સાઇડ યુએસડી આના સપોર્ટ જે છે એ 68.90 અને 68.75 ના છે. જો 68.75 અગર યુએસડી આના બ્રિજ કરી દે છે તો જ રૂપિયાના અંદર હજી તમને તેજી જોવા મળશે, અધરવાઇઝ અહીંયાથી વીકનેસનું જે છે એ કારોબાર ચાલતું રહેશે રૂપિયાના અંદર. ઓકે જતિન, બીજું એક કન્સર્ન છે સોનું. સોનાના ફેક્ટર્સની અલગથી હમણાં આપણે વાત કરીએ, પણ સોનામાં મજબૂતી હજુ પણ જળવાઈ રહે છે, તો આપણે રૂપિયા અને ડોલર પર શું અસર જોઈશું? અને જો સોનામાં વીકનેસ જોવા મળે છે તો હવે અહીંયા આપણે રૂપિયા અને ડોલર પર શું અસર જોવી જોઈએ અહીંયા? યસ, જો ઓલરેડી ગોલ્ડના અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ઇક્વિટીઝને આઉટ પરફોર્મ કરીને સબસ્ટાન્શિયલ રિટર્ન્સ આપી રહ્યો છે, અગર આપણે જાન્યુઆરી ટુ ટિલ નાવ 2019 અગર આપણે રિટર્ન્સ જોઈ લઈએ તો, અને આગળ ચાલતા 2019 સેકન્ડ હાફ પણ જે છે ગોલ્ડના ફેવરમાં લાગી રહ્યું છે, બિકોઝ આવનારી બેઠક જે છે મંથ એન્ડની જુલાઈની એન્ડની એવા ફેડના અંદર રેટ કટનું એક્સપેક્ટેશન વધી ગયું છે, અને સાથે સાથે આગળની જે ડોવિશ કોમેન્ટ્રીઝ જો અગર આવવા માંડી તો ડેફિનેટલી પાછું ગોલ્ડના અંદર થોડુંક સેન્ટિમેન્ટ જે છે એ પોઝિટિવ થઈ જાય છે. તો એના કારણે આપણે જોઈ શકશું કે રૂપિયો જે છે એ થોડોક નબળો થતો દેખાશે આપણને, બહુ વધારે સ્ટ્રોંગ ટ્રેડ થતો નહીં દેખાય. એઝ ફાર એઝ 3-6 મંથ્સ ડાઉન ધ લાઇન ઇઝ કન્સર્ન, અમને લાગે છે કે રૂપિયો જે છે એક રેન્જ જે છે એ ડાઉન સાઇડમાં લિમિટેડ રહેશે, સોરી યુએસડી આઈનર ડાઉન સાઇડ લિમિટેડ રહેશે. 68ના નીચે અમને નથી દેખાતું યુએસડી આઈનર હાલ ફિલહાલ એઝ પર ધ કરંટ ડેવલપમેન્ટ્સ, અને ઉપરમાં જે છે એ 70ના ઉપર અગર જો એસ્કલેટ થઈ જાય છે યુએસડી આઈનર તો ડેફિનેટલી 71-72 લેવલ્સ પણ દેખાડી શકે છે, વિથ ધ સ્પેન ઓફ સમજો ગોલ્ડ અહીંયાથી 1500ના આજુબાજુ પહોંચે છે કે 1500ના ઉપર ક્રોસ થઈ જાય છે, અને સાથે સાથે જ એમસીએક્સમાં આપણું 36000ના લેવલ્સ ક્રોસ કરી દે છે, તો રૂપિયો જે છે કન્ટિન્યુઅસલી આપણને વીક થતો દેખાશે બિયોન્ડ 71. ઓકે, તો આ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. અહીંયા આગળ વાત કરીએ સોનાની ફટાફટ, તો જે પોઝિટિવ સંકેતો હતા તેના કારણે સોનામાં ગ્લોબલ જે પોઝિટિવ સંકેતો છે તેના કારણે ડેફિનેટલી તેજી છે. 1426 ડોલરની ઉપર આપણે કારોબાર જોઈ રહ્યા છીએ. સ્થાનિક બજારમાં પણ થોડો એવો ફ્લેટિશ કારોબાર ડેફિનેટલી હતો, પણ 45% આસપાસ અત્યારે આપણે મજબૂતી જોઈ રહ્યા છીએ. 35182 આસપાસ અંતરરાષ્ટ્રીય બજારમાં 5% આસપાસ. હમણાં જ જે ફેક્ટર્સ આપણે ચર્ચા કરી તે સિવાય ઇન્ડિવિજ્યુઅલ ફેક્ટર્સ કયા જોઈ રહ્યા છો તમે, અને સ્થાનિક બજારમાં ફરી એકવાર શું તમને લાગે છે કે નિયરલી જે દિવાળી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, જે પાછલી દિવાળીએ ન થઈ શક્યું તે કદાચ આ દિવાળી આપણને જોવા મળી જશે? જતિન,
હા યસ યસ, અગર આપણે જોવા જઈએ ઓલરેડી દિવાળી એક સારો આમ તો આપણને અહીંયા અપસાઈડ દેખાઈ રહ્યું છે. જો કોઈએ બી લાસ્ટ ઇયર દિવાળીમાં અગર કોઈ ઇન્વેસ્ટ કર્યું છે ગોલ્ડના અંદર સિલ્વરના અંદર, ડેફિનેટલી એને પોઝિટિવ દેખાશે, એને પ્રોફિટ્સ દેખાશે એના નંબર્સમાં. સો અહીંયા હું એસ્કેલેશન એ આપીશ કે દિવાળી સુધીને અગર માર્કિંગ કરીને ચાલો છો તો 36,000 ટાર્ગેટ માટે એમ કરો. ગોલ્ડના અંદર સ્પેશિયલી પોઝિટિવ રુઝાન છે. માઇનર ડિપ્સ જે આવે છે ડેફિનેટલી બાઇંગની ઓપોર્ચ્યુનિટીઝ બનતી જશે ગોલ્ડના અંદર, બીકોઝ કરંટ સિનારિયોઝ આપણે જોઈ રહ્યા છીએ ઇક્વિટીઝના અંદર ફેવરેબલ નથી દેખાઈ રહ્યા. અને એસ્પેશિયલી આપણે જોઈ રહ્યા છીએ કે જે બજેટના અંદર ઇમ્પોર્ટ ડ્યુટી હાઇક કરી છે એ ડેફિનેટલી ક્યાંય ને ક્યાંય સંકેત કર્યો છે કે આગળ ચાલતા ગવર્મેન્ટને પણ દેખાઈ રહ્યું છે પોલિસી મેકર્સને કે ક્યાંય ને ક્યાંય આગળ જઈને ગોલ્ડની ડિમાન્ડ પિકઅપ થતી દેખાશે. દેટ ઇઝ વે ફોર અ સેફ સાઇડ કે ડિમાન્ડ બહુ વધારે એસ્કેલેટ ના થઈ જાય આઉટ ઓફ કંટ્રોલ અને ફિસ્કલ ડેફિસિટના નંબર્સ પ્રોબ્લેમેટિક ના થઈ જાય એના કારણથી ઇમ્પોર્ટ ડ્યુટી પણ હાઇક કરી છે. સો સ્ટે વિથ ધ ટ્રેન્ડ, ગોલ્ડના અંદર બાઇંગમાં જ રેકમેન્ડેશન રહેવું જોઈએ. હાલ ફિલહાલ જે હમણાં લેવલ્સ ચાલી રહ્યા છે થોડાક એસ્કેલેટ થઈ ચૂક્યા છે. સો પરમ દિવસે જે આપણે એના અંદર થોડું સેલ ઓફ જોયું હતું ગોલ્ડ સિલ્વર બેના અંદર, તો ક્યાંય ને ક્યાંય થોડીક પ્રોફિટ બુકિંગ આવી શકે છે. ફ્રેશ સેલિંગ નથી હું એડવાઇસ કરી રહ્યો, એક પ્રોફિટ બુકિંગ આવી શકે છે. તો દેટ પ્રોફિટ બુકિંગ વિલ બી એન ઓપોર્ચ્યુનિટી. ડે ટ્રેડર્સને અગર કોઈ પાર્ટિસિપેટ કરવું છે તો ડેફિનેટલી ડિપ્સની વેટ કરો. નિયર અબાઉટ 35,000 લેવલ્સ મળે છે ત્યાં આગળ બાઇંગની ઓપોર્ચ્યુનિટી સારી રહેશે ગોલ્ડના અંદર. 34,800 નીચે સ્ટોપ લોસ રાખીને અને અપસાઇડ પોટેન્શિયલ જે ગોલ્ડના લાગી રહ્યા છે અમને લાગી રહ્યું છે 35,300 35,400 વિધિન ધીસ વીક આવી શકે છે. સાથે જ આપણે સિલ્વરની પણ વાત કરી લઈએ તો સિલ્વરના અંદર પોઝિટિવ રુઝાન લાગી રહ્યું છે. બેઝ મેટલના અંદર આપણે સ્પેશિયલી જોઈ રહ્યા છે કે ક્યાંય ને ક્યાંય પ્રાઇઝિસ જે છે એ થોડા હોલ્ડ કરી રહ્યા છે, એસ્પેશિયલી નિકલમાં અને કોપરના અંદર. તો એનું પણ ઇમ્પેક્ટ આવી જશે સિલ્વરના અંદર. ઇવીઝની ડિમાન્ડ જે છે આગળ જતા આગળ પિકઅપ થાય છે એના કારણે. લાસ્ટ વીક આપણે જોયું હતું રેલી જે સિલ્વર અને નિકલના અંદર આવી હતી, ડેફિનેટલી બીકોઝ ઓફ ઇવી સબસ્ટેન્શિયલ પોટેન્શિયલને હવે જેથી આવી રહી છે. સો વી આર પોઝિટિવ બાયસ ઓન સિલ્વર. સિલ્વર અહીંયા એક સારી ઓપોર્ચ્યુનિટીઝ આપતો જાય છે વચ્ચે વચ્ચે. પછી માઇનર ડિપ્સ મળે છે ત્યાં આગળ સિલ્વર અંદર તો બાઇંગ પોઝિશન બનાવી જોઈએ. 40,800 લેવલ અમને સારા લાગે છે. હમણાં હાલ ફિલહાલ થોડું હાઈ એસ્કેલેશન પોઈન્ટ પર ચાલી રહ્યું છે, થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે સિલ્વરના અંદર નો ડાઉટ. બટ 40,500 નીચે લેવલ્સ અમને નથી દેખાઈ રહ્યા એઝ ઓફ નાઉ. અપસાઇડ પોટેન્શિયલ જે અમને લાગી રહ્યા છે 41,500 41,600 લાગી રહ્યા છે વિધિન ધીસ વીક. ઓકે જતીન, આપણે પહેલા પણ ચર્ચા કરતા આવ્યા છીએ સોનું અને ચાંદી આ બંનેના જ્યારે પોટેન્શિયલની વાત કરીએ તો અત્યાર સુધી ચાંદી અંડર પરફોર્મિંગ આપણને સતત જોવા મળતું હતું. ફરી એકવાર જ્યારે 40,000 પાર આપણે છીએ, તમને એવું લાગે છે કે સોના કરતા ચાંદી પર વધારે ફોકસ આપવું જોઈએ કે તમને હજુ પણ સોનું વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે છે? યસ, અગર પર્સન્ટેજ પરફોર્મન્સ જોવા જશો તો આગળ ચાલીને ડેફિનેટલી યસ, દિવાળી સુધી આઈ થિંક ચાંદીનું જે પર્સન્ટેજ ગેઇન જે છે થોડું વધારે દેખાશે બધાને. બટ ક્યાંય ને ક્યાંય વોલેટાઇલ સેશન્સ પણ વચ્ચે દેખાતા રહેશે બીકોઝ ઓફ યુએસ ચાઇના ટ્રીટીઝ અને યુએસ ચાઇના ટેરિફ્સ લઈને અગર આપણે જોઈએ છીએ કોઈ પોઝિટિવ સેન્ટિમેન્ટ આવી જાય છે તો, બીકોઝ બેઝ મેટલનો ઇમ્પેક્ટ પણ છે. સો અગર કોઈને સ્ટેબલાઇઝ મેનરમાં જોઈએ છે તો ડેફિનેટલી ગોલ્ડના અંદર ઇન્વેસ્ટ કરવું જોઈએ. બટ અગર કોઈ હાઈ વોલેટિલિટી ટ્રેડર અગર કોઈ રેડી છે ટ્રેડ કરવા માટે અને કોઈને સેન્ટિમેન્ટ પોઝિટિવ લાગી રહ્યા છે કે હી કેન હોલ્ડ ધ પોઝિશન ફોર ટિલ દિવાળી એન્ડ બિયોન્ડ દિવાળી એઝ વેલ, તો ચાંદી થોડું બેટર ઓપ્શન છે બીકોઝ ગેઇન્સ જે છે એ પર્સન્ટેજ સારા દેખાશે. બીકોઝ ગોલ્ડ અગર જો અહીંયાથી 36,000 લેવલ્સ હોલ્ડ કરી દે છે ટચ કર્યા પછી, સો દેટ ઇઝ અબાઉટ 3-4% રેલી જે મળશે અહીંયાથી. બટ ચાંદી જે છે અમને દેખાય છે 45 બિયોન્ડ જઈ શકે છે, દમખમ રાખે છે. સો દેટ ઇઝ મોર દેન 10% રેલી. સો આઈ વુડ એડવાઇઝ કે પર્સન્ટેજ વાઇઝ ગેઇન જે છે એ ચાંદીના અંદર વધારે દેખાઈ રહ્યા છે, ત્યાં આગળ પોઝિટિવ સેન્ટિમેન્ટ વધારે છે ગોલ્ડના કમ્પેરિઝનમાં. ઓકે, તો ચાંદી પાસે વધારે પોટેન્શિયલ આપણે જોઈ રહ્યા છીએ. પ્લસ આજનો કોલ પણ છે જેમાં તમે ખાસ નજર કરી ખરીદવાની સલાહ છે ઓલમોસ્ટ 41,500 ટાર્ગેટ સાથે, અને ઇવન હજુ પણ વધારે પોટેન્શિયલ આપણે અહીંથી એક્સપેક્ટ કરી રહ્યા છીએ. સમજી ગયો છે, હવે એક બ્રેક, નો બ્રેક બાદ નજર કરીશું બેઝ મેટલ્સ તથા ક્રૂડની ચાલ પર. આપ જોતા રહો સીએનબીસી બજાર. આપનું સ્વાગત છે. આગળ વાત કરીશું આપણે હવે બેઝ મેટલ્સની ચાલ પર, જેકર વિશે જ્યાં કિંમતોમાં આજે મિશ્ર કારોબાર છે, નિકલની કિંમતો પર દબાણ છે. હકીકતમાં જે લંડન મેટલ એક્સચેન્જ પર નિકલની કિંમતો છે તે 13 મહિનાના ઉપલા સ્તરેથી તૂટી અને જેના કારણે થઈને સ્થાનિક બજારમાં કિંમતો પર પ્રેશર છે. અત્યારે તમે જુઓ છો 0.14% આસપાસ આપણે નિકલમાં પ્રેશર જોઈ રહ્યા છીએ. એલ્યુમિનિયમ તમે જુઓ છો 0.07% આસપાસ. કોપર તમે જુઓ છો ત્યાં 458 લેવલ્સ, નિકલ 1009 પર છે, એટલે એના ઉપર આપણે ખાસ નજર હોવી જોઈએ. એલ્યુમિનિયમ 142.90 આસપાસ છે,
લેડની કિંમતોમાં પણ આપણે જોઈ રહ્યા છીએ આજના દિવસે થોડું એવું એક પ્રેશર ડેફિનેટલી જોવા મળે છે 5% આસપાસ, અને ઝિંકમાં 5% આસપાસની મજબૂતી છે. જતીન આપણી સાથે જોડાયેલા છે. જતીન, બ્રેક બાદ આપનું સ્વાગત છે. બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર છે, ઓવરઓલ શું ફોકસ તમે જોઈ રહ્યા છો અત્યારે? યસ, બેઝ મેટલ આપણે જોઈએ તો મિસ વોલેટાઇલ સેશન્સ છે, બીકોઝ બે ત્રણ બેઝ મેટલ જે છે સારા પરફોર્મ કરી રહ્યા છે, આઉટ પરફોર્મ કરી રહ્યા છે, અને એના સામે જ આપણે જોઈ રહ્યા છે કે અમુક બેઝ મેટલના અંદર પોઝિટિવ રુઝાન ચાલુ છે. ફોર એક્ઝામ્પલ, કોપરના અંદર જે છે સ્ટેબિલાઇઝ મેનરમાં ટ્રેન્ડ થઈ રહ્યો છે. જ્યારથી એને 445 લેવલ્સ બ્રિજ કર્યા છે, એના પછી કન્ટિન્યુઅસલી એ લેવલ્સ હોલ્ડ કરી રહ્યો છે. નિકલના અંદર આપણે ઓલરેડી લાસ્ટ વીક જોઈ ચૂક્યા છે કે એક સ્ટ્રોંગ રેલી જોવા મળી છે ઓન ધી અપસાઇડ. એના સામે જ આપણે જોવા જઈએ તો ઝિંક અને લીડના અંદર થોડું પ્રોફિટ બુકિંગ કન્ટિન્યુઅસલી જોવા મળી રહ્યું છે. ત્યાં આગળ ડિમાન્ડ સાઇઝને થઈને કહી લો કે ઇન્વેન્ટરી જે છે એ બહુ વધારે સ્ટોક પાઇલ્સ અપ થઈ રહી છે, એસ્પેશિયલી ઝિંકના અંદર. સો મિક્સ્ડ કારોબાર છે ઓવરઓલ ઓલ ધ બેઝ મેટલ પેકના અંદર. સો કોઈને જો અહીંયા ટ્રેન્ડ લેવું છે તો ડેફિનેટલી ઘણા બધા ઓપ્શન્સ ઓપન થઈ જાય છે, બીકોઝ ઓલ ઇન ઓલ પોઝિશન જે છે એ કન્ટિન્યુઅસલી હેજ પણ રહેશે ઓન ધ બાયસનેસ. અગર તમે પોઝિટિવ સાઇડ ટ્રેડ કરવા માંગો છો તો સિલ્વર છે તમારી પાસે, કોપર છે, નિકલ છે, અને અગર જો વીકનેસનો ટ્રેન્ડ છે, નેગેટિવ વ્યૂ છે બેઝ મેટલ તરફ, તો ઝિંક લેડ એલ્યુમિનિયમ છે. સો આઈ વુડ સજેસ્ટ કે પોઝિટિવ બાયસનેસ રાખીને ચાલવું જોઈએ બેઝ મેટલ્સના અંદર, બીકોઝ વીકનેસનો ટ્રેન્ડ જે છે થોડોક માઇલ્ડ છે, બટ સ્ટ્રોંગ પોઝિટિવ ટ્રેન્ડ જે છે એ સારો ચાલી રહ્યો છે બેઝ મેટલ્સમાં. સો કોપર જે છે અમારું સ્ટ્રોંગ પીક છે હમણાં બેઝ મેટલ્સના અંદર આ વીક માટે. કોપરના લેવલ્સ અમને સારા લાગી રહ્યા છે, 52 ડીપ્સની સ્ટ્રેટેજી મેન્ટેન છે ત્યાં કોપરના અંદર. 456ના લેવલ જે છે એ સારા છે ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી, 454ના નીચે સ્ટોપલસ રાખીને ચાલવું જોઈએ. અપસાઇડ પોટેન્શિયલ જે કોપરની લાગી રહી છે અમને લાગે છે 460 અને 460ના બિયોન્ડ 464 સુધી પણ આવી શકે છે, જો 460 લેવલ હોલ્ડ થઈ જાય છે તો. કોપર ઓન ધ હેન્ડ જ્યારે બી એક લીડ ટ્રેન્ડ કરે છે બેઝ મેટલ્સના અંદર, અગર કોઈને ટ્રેન્ડ પકડવું છે ડેફિનેટલી કોપરને પકડીને ચાલવું જોઈએ કે ઓવરઓલ ટ્રેન્ડ શું છે. હાલ ફિલહાલ ઝિંકના અંદર વીકનેસ ટ્રેન્ડ છે, બટ આઈ થિંક એ થોડા ટાઈમ પછી એ પણ બાઉન્સ બેક કરવા માંડશે જ્યારે ઇન્વેન્ટરી નંબર્સ જે છે થોડા વીક આવવા માંડશે. સો ફોર ધ ટાઈમ બીંગ કોપર અને નિકલ પર કોન્સન્ટ્રેશન રહેવું જોઈએ અગર કોઈને બાઇંગ સાઇડ કરવું છે તો. નિકલના અંદર લેવલ જે છે હમણાં થોડા એસ્કેલેટ થયેલા છે, નો ડાઉટ ઓવરબોટ થઈ ચૂક્યું છે નિકલના પ્રાઇઝિસ જે છે. સો ક્યાંય ને ક્યાંય થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે. સો હમણાં હાલ ફિલહાલ આ લેવલ્સ પર બાઇંગની સલાહ નહીં આપું નિકલના અંદર. 980-970ના લેવલ્સ જ્યારે મળે છે ત્યાં આગળ એકવાર CNBC બજાર ફરીથી જોઈ લો, ત્યાં આગળ આઈ થિંક ડેફિનેટલી પોઝિટિવ રુઝાન ત્યાં પાછું દેખાવા મળશે નિકલના અંદર. ઓકે, ડેફિનેટલી. તો ત્યાં એક વ્યૂ ખાસ નિકલ માટે આપણને બનતો જોવા મળે છે, ત્યાં પછી લેવલ્સ ખાસ ધ્યાનમાં રાખીને કારોબાર કરવાનો રહેશે. અને જ્યાં સુધી અત્યારના મેટલ્સની વાત છે તો ઓવરઓલ કોપર છે જેના ઉપર તમે ધ્યાન રાખી શકો છો, 460 આસપાસના ટાર્ગેટ સાથે ત્યાં એક ખાસ ફોકસ બનતું જોવા મળે છે. ક્રૂડ, હવે વાત કરી લઈએ ફટાફટ. તો વૈશ્વિક પરિબળોના જે કારણો છે તેનાથી કાચા તેલની કિંમતોમાં ઉતાર ચઢાવ જોવા મળે છે. સ્થાનિક બજારમાં ભાવ 1% આસપાસ વધી ગયા છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટની કિંમત $63 ઉપર છે. હકીકતમાં ગલ્ફના ઓઇલ ટેન્કર પર હુમલાના કારણે તેની કિંમતોમાં ઉપલાસ રહેતી તો પ્રેશર છે. ગત સપ્તાહે WTI ક્રૂડમાં 7%, બ્રેન્ટમાં 6%નો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ 4400 આસપાસ સ્થાનિક બજારમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં ત્યાં જોઈ રહ્યા છીએ હજુ પણ 1.5%ની મજબૂતી છે બ્રેન્ટ પર. સ્થાનિક બજારમાં 1.5% આસપાસ, નાઇમેક્સમાં જોઈ રહ્યા છીએ 1.5% આસપાસની મજબૂતી છે. જતીન, શું ફેક્ટર્સ ધ્યાનમાં રાખીશું, કારણ કે ક્રૂડ હવે ખાસું વોલેટાઇલ થઈ ચુક્યું છે. દરેક એક એક ન્યૂઝની આઇટમ પર ખાસ રિએક્શન ત્યાં બનતા જોવા મળે છે, પ્લસ તેના પોતાના ફંડામેન્ટલ્સ, બીજા ઇન્ટરનેશનલ ફેક્ટર્સ, આવી પરિસ્થિતિમાં શું ધ્યાન રાખીશું ક્રૂડ માટે? યસ, જે મહત્વની ઇમ્પોર્ટન્ટ વાત છે એ ક્રૂડ માટે છે, ડેફિનેટલી વોલેટાઇલ છે. એસ્પેશિયલી આપણે જોવા જઈએ તો મે મંથથી આપણે કન્ટિન્યુઅસલી જોઈ રહ્યા છે કે પ્રાઇઝિસ જે છે કન્ટિન્યુઅસલી વોલેટાઇલ સેશન દેખાડી રહ્યું છે. એક દિવસ અપ, એક દિવસ ઉપર, એક દિવસ નીચે, વન સ્ટેપ બેક, ટુ ડેસ, ટુ સ્ટેપ ફોરવર્ડ, ટુ સ્ટેપ ફોરવર્ડ, ટુ સ્ટેપ બેક. સો કન્ટિન્યુઅસલી વોલેટાઇલ સેશન્સ જોવા મળી રહ્યા છે. ટ્રેડર્સ આર એસ્પેશિયલી કન્ફ્યુઝ કે પ્રાઇઝિસને લઈને પોઝિટિવ બાયસનેસ રાખવું જોઈએ કે નેગેટિવ બાયસનેસ રાખવું જોઈએ. સો અહીંયા હું એડવાઇસ કરીશ કે જે મેઇન ઇનલાઇન નંબર્સ જે છે એ ઇન્વેન્ટરીઝના હોય છે. આજે વચ્ચે વચ્ચે એક માઇનર હિકઅપ્સના ન્યૂઝ આવી જાય છે, જ્યાં આગળ હમણાં આપણે જોઈ રહ્યા છીએ કે ગલ્ફમાં થોડુંક ટેન્શન થયું છે, ઈરાને એક ટેન્કર સીઝ કરી લીધું છે, યુરોપિયન ટેન્કર, બ્રિટિશ ટેન્કર. સો ધીઝ ઓલ થિંગ્સ આર વેરી માઇનર થિંગ્સ, આઈ થિંક ઈ કન્ટિન્યુઅસ કંઈ રહેવાન નથી. એક જસ્ટ ટેમ્પરરી નીજક રિએક્શન આપે છે આ બધી વસ્તુઓ. બટ બેઝ ઇનલાઇન જે છે એ ઇન્વેન્ટરી નંબર્સ છે. અગર આપણે જોઈ લઈએ તો લાસ્ટ વીકની ઇન્વેન્ટરી નંબર જે છે એ પ્રીવિયસ વીક કરતા સ્ટ્રોંગ આવી હતી, લેસ વીકનેસમાં આવી હતી. અને પાછું આજનું જે નેક્સ્ટ આ કમિંગ ડેઝના અંદર જે ઇન્વેન્ટરી નંબર્સ આવશે એ પાછા ક્યાંય ને ક્યાંય થોડું પોઝિટિવિટી દેખાડી શકે છે. એન્ડ મેઇન એજન્ડા ઇઝ કે
ઇકોનોમિકલ સ્લોડાઉન જે કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છીએ કે કઈ ને કઈ વાતો થઈ રહી છે, ચાઇનાની બોલી લો કે યુએસની બોલી લો, સો ડેફિનેટલી ત્યાંથી ડિમાન્ડ સાઈડ જે છે થોડો પ્રોબ્લેમ આવશે. ઇવન તો સપ્લાયનું ગ્લટ ઉપર નીચે થતું રહે, બટ જો અગર ડિમાન્ડ જ ઓછી રહે છે તો ક્રૂડના પ્રાઇસીસને લઈને પોઝિટિવ ટ્રેન્ડ રાખીને મતલબ નથી બનતો. તો હાલ ફિલહાલ અમે લોકો એ ડેવલપમેન્ટ જોઈ રહ્યા છે કે ક્રૂડના પ્રાઇસીસ જે છે એ ક્યાંય ને ક્યાંય બેઝિંગ રેન્જ લઈને નેગેટિવ રેન્જ દેખાડી શકે છે. વોટ એવર પોઝિટિવ ગેપ અપ ઓપનિંગ જે મળે છે અમને લાગે છે એ થોડું સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રાખીને મેન્ટેન કરીને ચાલવું જોઈએ, બીકોઝ એ સસ્ટેન નથી થયેગા. જે પ્રાઇઝિસ જે અપસાઇડ દેખાડે છે એ સસ્ટેનેબલ નથી. સો અમારું એ માનવું છે કે ક્રૂડના અંદર સેલિંગ કરીને ચાલો. હમણાં જે લેવલ્સ ચાલી રહ્યા છે 3900 ના આજુબાજુના લેવલ્સ, તો 39 ના ઉપર અમે લોકો સેલની રેકમેન્ડેશન આપી રહ્યા છે કન્ટિન્યુઅસલી, ત્યાં આગળ સેલ કરીને ચાલો. સ્ટોપલેસ જે રહેશે એ 3955 ના ઉપરનો રાખો, અને ડાઉનસાઇડ પોટેન્શિયલ જે છે એ ઇમિડિયેટલી 3800 સુધીના રાખે છે. મેઇન ટ્રેન્ડ જે છે એ ફિલહાલ બિઝનેસ ટુ વીકનેસનો છે, તો આઈ વુડ એડવાઇઝ સેલ ઓન રાઇઝ સ્ટ્રેટેજી મેન્ટેન રાખો. ઓકે, તો અહીંયા એક આ ખાસ પરિસ્થિતિ વેચવાની સલાહ 38 નો ટાર્ગેટ સાથે 3855 નું સ્ટોપ લોસ છે, અને જે ફેક્ટર્સ ખાસ કહેવામાં આવ્યા છે તેના ઉપર આપણે ફોકસ રાખીને વેચવાની સલાહ છે. આજના દિવસે આપણે તેજી જોઈ રહ્યા છીએ, જ્યાંથી 3910 આસપાસથી આપણને વેચવાની સલાહ અહીંયા બનતી જોવા મળી રહી છે. નેચરલ ગેસની વાત કરીશું, 157 આસપાસ તો ઓલરેડી આપણે પહોંચતા જોવા મળ્યા છે ત્યાં નેચરલ ગેસની અંદર, અને હજુ પણ જે પ્રકારે ક્રૂડનો માહોલ છે નેચરલ ગેસમાં સ્વાભાવિક છે. હમણાં સિઝન પણ નથી તો કોઈને રસ પણ ઓછો હશે, પણ આજના દિવસે આપણે જોઈ રહ્યા છીએ 1.5% વધુની મજબૂતી, 157.70 ના લેવલ્સ બનતા જોવા મળે છે, 2.10 રૂપિયા આસપાસની મજબૂતી છે. અહીંયા શું પરિસ્થિતિ જુઓ છો તમે? નેચરલ ગેસ લાગે છે કે ત્યાં કોઈ બેટ લેવા જેવું છે અત્યારે? યસ, બેઝિંગ રેન્જ છે ત્યાં પણ. ઓન ધ હાયર સાઈડ 160-161 ઇઝ અ હર્ડલ, સ્ટ્રોંગ હર્ડલ, અને ડાઉન સાઈડમાં 154-155 ના લેવલ જે છે સપોર્ટ લઈ રહ્યા છે કન્ટિન્યુઅસલી. સો એડવાઇઝ કરીશ કે કોઈને બાઇંગ કરવું છે તો 154 ના નીચે સ્ટોપલોસ રાખીને 156 પાસે બાઇંગ કરો ફોર ધ ટાર્ગેટ ઓફ 160, અને કોઈને સેલ કરવું છે તો 160 ના બિયોન્ડ જ્યારે પ્રાઇસીસ દેખાય છે ત્યારે સેલ કરો, બિકોઝ 162 ના ઉપર લેવલ્સ કન્ટિન્યુઅસલી ટ્રેડ નથી કરી રહ્યા. તો 163 ના સ્ટોપલોસ સાથે સેલની એડવાઇઝ રહેશે, અને 154 ના નીચે સ્ટોપલોસ રાખીને બાઇંગની સલાહ રહેશે. ઓકે, અહીંયા એક આ ખરીદી કરવાની સલાહ છે નેચરલ ગેસની, અહીંયા સુધી વાત કરીએ તો, અને સ્ટોપલોસ રાખીને ખાસ ખરીદી કરવાની છે તો ત્યાં આપણે ખાસ ધ્યાનમાં રાખીશું જે લેવલ્સ છે તેને ખાસ ધ્યાનમાં રાખીને કારોબાર કરીશું. અને આ સાથે જ સમિતિ કહ્યું છે જતીન આપનાથી રજા લેવાનો, આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. યસ, આજે જે બી આપણે રેકમેન્ડેશન ડિસ્કશન કર્યું છે ડેફિનેટલી ક્લાયન્ટ્સને આપવામાં આવી શકે છે, ક્લાયન્ટ્સની પોઝિશન પણ હોઈ શકે છે, બટ મારીમાં કોઈ પર્સનલ પોઝિશન નથી. બિલકુલ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, આ સમગ્ર વાતચીત કરવા બદલ. તો નોન એગ્રી કોમોડિટીઝ પર અત્યાર સુધી આપણે ચર્ચા કરી છે. સમિતિ કહે છે હવે એક બ્રેક નો, બ્રેક બાદ એગ્રી કોમોડિટીઝની ચાલ પર આપણે નજર કરીશું. આપ સૌ કોઈ જોતા રહો CNBC.